સમાચાર આપતી રહીશ. હું પેલા મને જોવા તો દી, આઈના છોકરા કેવા છે તો મને ખબર પડે ને કે લગ્ન કરાય કે નહીં. હા પપ્પા, હા જોવો છો ને તમે બધાય, હું આવી ફેશન વાળી અને મારા પપ્પા ને મારા લગ્ન ગામડાના છોકરાને જ કરાવવા છે. અને મારા પપ્પા તો ગામડાના છોકરાના એટલા વખાણ કરે, એટલા વખાણ કરે ને કે તમે વાત ન પૂછો. એટલે જ હું આજે ગામડે સર્વે કરવા આવી છું કે ગામડાના માળા અને ગામડાના છોકરા કેવા હોય. ગામડાના મકાન તો હાવ જો નળિયા વાળા ને નાના. સોરી સોરી સોરી. અરે કેમ સોરી? અરે કેમ છો તું? જોઈને નથી આલી શકતો? જોઈન તો હાલતો તો મોબાઈલ માં. અરે હા હા, ક્યાં જાવું હે? ગામની ગોરી. ગામની ગોરી કેતો ને એવા તું મને? હા હું તો સિટી ની ગોરી છું, ગામની નથી. હેમજો કાઈ હું આવ્યા સિટી માંથી? આયા હે ને હું સરપંચ નું ઘર ગોતું હું. કે છે હવે એ સરપંચ તો કેવો હે? વગર વગર ફરતો હોય, પેન્ટ જોવો તો આમ પાઇચા પોઈન મારે લુંગી નાખીને ફરતો હોય. ત્યાં હું જાઉં હે? ઈ ભલે જેવા હોય એવા છે કેનું ઘર? કે ગઈશાય આ પાદરે બેઠો હોય છે નહીં? આમ પાદરે તો આમ વરો ને આમ બરોબર, ત્યાંથી આમ એટલે એનું ઘર આવી જાય. એવું હે? હા હા ઠીક, ઓકે હાલો. થેન્ક યુ થેન્ક યુ. અરે હે એ જાવ, તમે જાવ જાવ આવજો. અરે ગામના છોકરા ભાઈ કેવા છે બોલો? થેન્ક યુ કેવાની જગ્યાએ સોરી કહે ને સોરી કેવાની જગ્યાએ થેન્ક યુ કહે બોલો. એ બાપા, જોતા નથી તમે આવી રીતના વરાય? વિક્સ ની ગોળી લો, ખિસકિસ દૂર કરો, શરદી થઈ છે. ઓનારી ગઈ આવી રીતના ધૂળ ઉડાડાય? કાઈ વાંધો નહીં. એમ નહીં આવલા લઘર વગર સરપંચ નું ઘર ક્યાં છે? સરપંચ હું હો અને લગર વગર બોલો, તમે બોલવામાં ધડો રાખજો. લગર વગર લાગું છું? પણ આ તમને જોઈને કોણ કહે કે તમે સરપંચ છો? એ મારે એવો દેખાવ નથી કરવો, ગામના પૈસા નથી ખાતો ને એટલે આવી રીતે છો. મારા બાપ દાદા વખત ના લુગડા છે, ગામના પૈસા કાયલ ખાતો હોત ને તો હું એન્ટ્રી માં જોત. એટલે તમે મહેરબાની કરીને બોલવામાં ધ્યાન રાખજો, લગર વગર સરપંચ ન બોલતા, નકર આ તમારી માં નહીં થાય એટલું યાદ રાખજો. તમે હે શાંતિ રાખજો, તમાર ગામનો છોકરો મને એક ઝાડિયો મળ્યો તો ને એને કીધું અમારો સરપંચ લઘર વગર હે. એમ ગામનો તો બધું બોલ છે પણ પેલા ઈ તો કયો કી ગામના ગોરી હો? હું તો છે ને ભુરિયા વદર ની છું. હા તાઈ કયો ને આટલા બધા ભૂરા હો? પણ મારે એને બોલવામાં ધ્યાન રાખજો, ખોટા લાલ નો થાતા, નકર ભૂરાઈશ તમારી વહી જા હલેલા મોડી. પણ હવે છે ને મારે તમાર ગામનું એક કામ છે. શું કામ છે મારા ગામનું? હું અહીંયા સર્વે કરવા આવી છું. હા ઈ હું તમને પછી બધું કહીશ, પણ હું તમને કહું ને પેલા એવા માણાને મને આઈ બોલાવી દ્યો. કેવા માણાને બોલાવો? આયા આ ગામનો ભણેલામાં ભણેલો કુવારો છોકરો હોય ને, હા એને આઈ બોલાવો. એનું શું કામ છે કુવારા છોકરા? હું તમને પછી બધું કહીશ પણ ખાલી તમે ને આઈ બોલાવો. કઈ વાંધો નહીં. એ હિરાણી, એ હિરાણી, એ ગોગનભાઈ તારા દીકરા હિરાણી ને મોકલજે. બોલો સરપંચ સાહેબ શું કામ છે? ના મહેમાન કોણ છે? મહેમાન નથી તો એ ભુરિયા વદર થી આવે છે અને આપણું ગામ ને સર્વે કરવા આવ્યા છે કે ગામ માં શું શું છે. એટલે એને મને કીધું કે તમારા ગામ માં કોઈ ભણેલ ગણેલ છોકરો હોય તો બતાવો. એટલે મેં તને બોલાવ્યો. આ ભણેલ ગણેલ મારા ગામ નો છોકરો છે, હવે તમારે શું કામ છે કયો મને કહેગા? હવે હું તમને ઈ બધું પછી કહીશ. હવે તમે ગામ ના સૌથી છે ને સિનિયર હોય અને સમજદાર હોય ને એવા ભભા ને બોલાવો. ઓકે કઈ વાંધો નહીં, બધાને ભેગા કરીને ખોટા ભવાળા ન કરતા. જી હોય મને પેલા અગાઉ કયો, ઈ પછી કહીશું તમને. નિરાતે ઈ બધું હું તમને છેલ્લા કહી દઈશ, પણ તમે બોલાવી દો મને. એ કઈ વાંધો નહીં, હમણાં બોલાવું. એ શેતન બાપા, એ આવજો. એ હલો આવ્યો. રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાના, ભૂલ કોઈ હમસે ના હો જાય. આ બાજુ અવતરિયો, નકર હમણાં હું તમને ભૂલી જાય. પ્રશ્ન કેતા ગામનો સરપંચ છો, થારી છોકરી દેખીને આમ કૂતરાની ઘોડે લટુડા પટુડા કરવા માંડ્યા,
તમને મેં બોલાવ્યા ખાલી મળવા હાટું. ઓળખો તમે કોણ છો? મારે કઈ લગન બગન કરવા નથી. મેં આ ગામના બધા આ જુવાનીઓ માટે છે ને બલિદાન આપી દીધું છે. એ નકરે હવે તમારા નો થાય, માથે ધોરા વાળ આવ્યા, જરાક વિસારો. એ ભૂલી જા તું, આ ધોળો છે ને એમને નથી થયા. ના, ગરમી ના જરાય નથી થયા, સમજો. હા બોલ. એ આ મારા ગામ ના મોટી ઉંમર ના દાદા છે, પણ ઓમ મનમાં એને ઓલું છે થોડું, સમજો. એટલે ગીત બીત ગાય, તમે કઈ ખોટું ન લગાડતા. હવે કયો તમારે શું કામ છે? આવી ગયા ઓલા દાદા સમજદાર. હવે તમારા ગામમાં સૌથી તોફાનીમાં તોફાની છોકરો હોય ને, હા, એને હાજર કરો. હિડકા, એ રેકડી બંધ કરીને ગાય ગાવજે. આ બોલો તમે સરપંચ, શું બોલાયો તમે? કટલા ફટાફટ મને રેકડી બંધ કરાવી. બસ બસ, પણ આવા વડકા છો ભરત નથી દેખાતું. મારે કામ નથી, આ બાર થી મેડમ આવ્યા છે, એને કામ છે તારું. જો આમ જોઈ લે જરાક. શું ગાવે મેડમ? આમને કે ના તો બહુ ભાઈ કેમ આવા છે? હાઉ એટલો બધો વર્ષા નો ભરાય, તારી માં બાર થી આવી છે. વ્યવસ્થિત વાત કરો હાટું બોલાવ્યા. હું ગામ નો સરપંચ, આ બધા શું કામ ભેગા કર્યા? આ ભણેલો, આ ગઈઢા બાપા સમજદાર. મેડમ એ કીધું કે હવે તમારા ગામ માં હરામી છોકરો, હરામી ખીલા ઉપાડેલા ભેટ નો, એને બોલાવો. એ કોણ છો? તોફાની ને બોલાવો. હવે કામ શું છે? બધી બાયો બાજોકડી છે, તમારે કેવી જોઈએ છે? મન પડે એમ ફાવે એમ બોલે એવી જોઈએ, કે અડધા શબ્દ બોલે એવી, કે ત્રણ ચાર કડીએ તમને ઉપાડીએ અને તમને બોલવાનો વારો ન આવે? એ ભાઈ ને બોલાવો. તમે કેવી ભાઈ બોલાવો? અરે બાજોકડી માં બાજોકડી હોય ને કોઈનો વારો ન આવે એવી ના હાજર કરો. કાઈ વાંધો નહીં. એ પાયર, એ ગોગાની પાયર, લે આમ વાહે થી હોકારો કર્યો. ત્યાં ક્યાં મગન મપન ઘરે ગઈ હતી સાપાણી પીવા? અને આ મેને ચપટી વગાડી અને પાયલી પાયલી કરવાની જરૂર નથી હો, કઈ હું તારી નોકરાણી નથી. બોલ તારે હું કામ છે અત્યાર માં? તમે જરાક ધાણા રાખો, બાઈટ થી મેડમ આવ્યા છે એમ જોવો તમે. એને મને સોકા કદમ કીધું કે ગામ માં જી ભાઈ બા ઢોકડી હોય એને બોલાવો, એટલે બોલાવ્યા મે તમને. અલા વ્યવસ્થિત બોલાવાય. બોલાય મેડમ, શું કામ છે મારું અત્યાર માં? હે, શું કામ છે? કામ છે મારે, જો આ મારા ગામ ના મોટા મોટા બા ઢોકણા છે, વાત માં કઈ ન હોય, દાંત ખોતર મારી હરી હાટું બાથી પડે. હા, એ નેખમ માં ધૂળ સડાવતા હોય ને એમાં બાથી પડે. આ ભાઈ તમારી તમારો મેળ ખાઈ જાય મારા ગામ માં. અરે આખું ગામ મારું વાંઢું છે, હું ખુદ વાંઢો સરપંચ. તમે જોઈ લ્યો? હા, બાપા તમે બોલો, એમ કહું છું સર્વે કરવા આવ્યા છે, એનું હક પણ કરવાનું છે. બાપુજી શાંત થાવ, મારી યાર નો બાજો. એ માસી કોને કેસ તમને? તો હું તો સવાથી વી વરાવની કેતી ની કોઈ દી માસી ભૂંડી લાગ, 120 વરસ જેવી લાગે.
કેમ નો બોલે વી વરે જેવા લાગો છો અને કે મને માસી નો કીએ આ છે નો આ માસી નો કહેતા માધોકણી ભાભી ગયો બસ તો મેડમ મારી સાથે ચાલશે તમારે હો લગન કરવાનું હવે બેહોન હેઠા મેડમ મારી અને લગન કરશો તમે પણ તું તો આવડો કચ્છો અત્યારથી હું તારે તો મેડમ હું અત્યારથી ગોતીશ છે ત્યારે મારા 5 દિવસે લગન થાય શાંતિ રાખ શાંતિ રાખ થઈ જાહે એ તમે ધાયણા તો રાખો હજી એના પપ્પાએ આપણા ગામમાં સર્વે કરવા મોકલા છે હજી હું પૈણવાની નથી હજી હું તમને બધાને જોઈશ એ પપ્પાન આ કઈ કે મને ખોખો માર્યો વાક્યો હવે ભૂંડા લાગો ભૂંડા અને સરપંચ સાહેબ તમે સમજતા નથી આ કે મારે પૈણવું આ કે મારે પૈણવું તમે કે મારે પૈણવું મે એમ ન કીધું પૈણવાનું મે ખાલી એમ કીધું કે હું વાંઢો છો અને આ બે હરખોળા થઈને મેડમ ને પૂછ્યું પણ કઈ વાંધો નહીં મેડમ અમારી ભૂલ થઈ ગઈ આયા તમારી એને ખૂબ માથાકૂટ કરી પણ હું તમને ઈ કહેતો તો ભૂલી જ ગયો કે અમારા ગામડાની કેવી મહેમાનગતિ હોય તમે આલો પાયલબેન ના ઘરે અને તમે પેલા અમારી ગામડાની મહેમાનગતિ કરો પછી આગળ વાત કરી બધી આલો તમે માર ઘરે મેડમ તમે અમારા ઘરે આવો હા હું માર ઘરે તાળું મારતો નગર નિયા પછી કોઈતરા જાય ઘરમાં તમે જાઓ અહીંયા તમે જાજો બાપા હા અહીંયા જાઓ જાઓ તમે અહીંયા પૂરેપૂરી કરવી છે અમારા ગામડા ની આબરૂ નો જાય એ રીતે તમારી મહેમાન ગતિ કરવી છે અને બેન અમારું ગામ ભલે નાનું રહ્યું પણ અમારા મન બહુ મોટા છે ઓ મેડમ આ ગામમાં તમને એવી મહેમાન ગતિ કરાવ છે ને કે તમને સિટીમાં જવાનું મન જ નહીં થાય આ ગામડું શું છે અને ગામડીઓ શું છે એ તમને હવે ખબર પડશે મેડમ આ ગામડાના માણસો કેવા ઈ તમને હું કહું છું અમારે ગામડામાં મકાન નળિયાવાળા અને કાચા હોય પણ અમે સબંધ હાચાઓમાં એકદમ પાકા હોય અને બેન અમે ગામડાના ગરીબ માણા આ સિટીની જેમ પીઝા અને પંજાબી તો અમે નહી ખવડાવી હતી પણ તમે એકવાર અમારા ચૂલાનો બાજરાનો લોટલો અને ચટણી તો ખાવ તમે ખાતા રહી જાઓ તમે દીકરી તમારા સિટીની જેમ અમારા ગામડામાં એસી તો ન હોય પણ એકવાર અમારા દેશી લીમડાની નીચે તો બેહીને જો એની ટાઢક થી પછી તું એસી ની ઠંડકે ભૂલી જાય અરે મેડમ અમારા ભલે કપડા સાદા હોય અમારી જિંદગી રહે ને તમારા સિટી ની ગોઈને અમારે ટોકીજ કે ટીવી અહીંયા નથી પણ અમારે રાતે ચોરે એવો ડાયરો જામે કે રાતે 12 કેમ વાગી જાય ને એ ખબર જ ન પડે વાહ 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 તમારા બધાયની વાતો સાંભળીને મને બહુ મજા આવી ગઈ મે તો અત્યાર સુધી સિટીની દુનિયા જોઈ હતી પણ આજે ગામડે આવીને એટલે મને ખબર પડી કે સિટીની દુનિયા કરતા ગામડાની દુનિયા બહુ સારી છે અને આજે મને સમજાઈ ગયું કે મારા પપ્પા મને ગામડાના છોકરાને લગ્ન કરવાનું શું કામ કીએ છે અરે મેડમ હાલો તમે મારા ભેગા હું તમને મારા ગામની બધી ખૂણે ખૂણો બતાવું અને મારા ગામની સંસ્કૃતિના તમને દર્શન કરાવું આવો મેડમ ભાયા ઈ તમે તમારા સિટીમાં કોબીનો સંભારો કરીને ખાવ છો ને ઈ કોબી તમારા સિટીમાં પેદા નથી થતું ઈ અમારા ગામડાવાળા મહેનત કરે છે તે તમારા સિટીમાં કોબી આવે તે તમે તમારી ઘરે આ સંભારો કરીને ખાવો જા આ ઈ ખેતર મારું આ લીલું સામ આ કોબીના દડા અને હાલો હજી હું તમને બીજું બતાવું આયા મેડમ તમારા સિટીમાં જે 2 લાખ ની ગાડીમાં ફરો ને એના કરતા એકવાર અમારું આ દેશી ગાડું આગળ બે બળદ જોડ્યા હોય એક જણો હાંકતો હોય તમે અંદર બેઠા હોય આમાં એક ચક્કર મારો ને અને તમારી 20 લાખ ની ગાડી ને તમે ભૂલી જાઓ ઈ ગામડું છે અને જી તમે તમારા સિટીમાં બોટલ ના દૂધ પીઓ હો ને એના કરતા આ અમારી દેશી ગીર ગા આ જર્સી ગા આનું એકવાર દૂધ પીવો ને એટલે જિંદગીમાં તમે તમારા બોટલના દૂધ પીતા બંધ થઈ જાઓ
ઈ ગામડું હે. વાહ વાહ વાહ. હાલો હજી તમને બતાવું બીજું આગળ. હવે મેડમ તમને બીજું બતાવું. હાલ તમારે ન્યા સિટી માં ઓલું શું કે ઓલું હોય ને સ્વિમિંગ પુલ. હા એમાં તમે બધા પૈસા દઈને તરતા શીખો. હા એમાં શીખવામાં કઈ મજા નથી. જો અમારા ગામડાના દેશી છોકરા તા હો ફૂટે કુવામાં તરતા શીખે અને ઈ ગામડીઓ કોઈ દી પાછો ન પડે. કદાચ બે માણા બૂટતા હોય ને ઈ માણા ને ગામડીઓ બસાવે. તમારા સિટી ના માણસો ન બસાવી શકે. ઈ તો આટલા આટલા પાણીમાં તરતા હોય અને અમારે પાણી વેસાતું ન લેવાનું હોય. આમાંથી અમારે ઘઉં સીણા બાજરો આ તે બીજું ઈ બધું પાણી અમારે આમાંથી પીએ. અને આ અમારા બાપ દાદા વખત નો કુવો છે, જાત મહેનત થી બનાવેલો. અને હવે હું તમને શું કહું છું કે હાલો હવે બપોર નું ટાણું છે તો બપોરા કરી લે. મોર બપોરા એટલે જમવાનું. હવે પણ અત્યારમાં 12 વાગ્યાના. અરે મેડમ આ તો ગામડું છે. અમારા ગામડામાં તો હવારમાં હીરામણ, બપોરા અને 12 વાગ્યા તો અમારે ઠાકર થાળી પડી ગઈ હોય અને અમે હાંજે જઈ જમી ને. એ તમે હાંજે જમો તમારા સિટીમાં એને તમે શું કયો ડિનર. અરે અમારે હાંજે જમવા બેસી ને એને તો અમારે ગામડા વાળા એમ કે વારું કરવા હાલો. અને હું તમને એટલું પ્રેમથી કહું છું કે હાલો હવે મારી ઘરે બાજરા નો રોટલો અને રીંગણા બટાકા નું શાક એક વાર ખાવો ને ગામડા ના રોટલા તો આંગળા ચાટતા રહી જાવ. હાલો હવે આ તું આ બાજુ લઈ લે, થોડું કામ કરાય આપડે. બધું બતાવ્યું આપણા ગામ નું. હા વાડી કુવો બધું બતાવ્યું વ્યવસ્થિત. ગાડું બરતિયા બધું હેકેશ બતાવ્યું. અમારા ચૂલા ના રોટલા શાંતિ રાખો. આ તો પેલું છે ને એમાં જો અમારે ગામડા ની દેશી ખાટી છાતો. તમારે સિટી માં આવેલું ને તમે એક વાર આ રોટલો ને શાક ને સાઈસ ના બધું ખાવ પછી કેજો કે મારું ગામડું હું હે. તમે જોયા સિટી માં? ના તો પછી અમારે તો હવે આવડાવડા રોટલા હોય. આવડાવડા રોટલા જ ને પહેલી વાર જોયા. હવે મેડમ ને રોટલો આપો. તમને તમે તમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયા ને સબસ્ક્રાઇબ કરો.